કલ્યાણનગરમાં ક્રિકેટ રમતી વખતે સર્જાયેલ ઘર્ષણ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરાના ફતેગંજ વિસ્તાર કલ્યાણનગરમાં સરકારી આવાસો આવેલા છે। ક્રિકેટ રમતી વખતે બાળકને બોલ વાગતા બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી શરૂ થઈ હતી। નવયુવાનોએ પરિવારના વિઠ્ઠલભાઈ ઠાકોર, પત્ની દરિયાબેન ઠાકોર, પુત્ર ભરત ઠાકોર, પુત્રવધુ જાનકીબેન ઠાકોર અને જતીન ઠાકોર ઉપર માર મારી હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં પૂજારી વિઠ્ઠલભાઈ ઠાકોર અને તેમના પુત્રવધુ જાનકીબેન ઠાકોરને માથામાં ઈજા પહોંચી હતી, જ્યારે પત્ની દરિયાબેન, પુત્ર ભરત ઠાકોર અને જતીન ઠાકોરને મૂળમાર વાગતા ઈજાઓ પહોંચી હતી। સરકારી વસાહતમાં થયેલા મારામારીના વિડીયો વાયરલ થતાં ઈજાગ્રસ્તોની મોડી સાંજે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મોડી સાંજે કલ્યાણનગર સરકારી વસાહતમાં બનેલા બનાવ અંગે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હિન્દુ સંગઠનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને આ બનાવ અંગે ભારે રોષ ઠાલવ્યો હતો। તે સાથે હિન્દુ સંગઠનના અગ્રણી જ્યોતિન્દ્રનાથજી પણ દોડી ગયા હતા। આ બનાવના પગલે કલ્યાણનગર સરકારી વસાહતમાં આજે પણ સન્નાટો છવાયેલો રહ્યો હતો। બીજી બાજુ આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડે તે પહેલાં સયાજીગંજ પોલીસ એક્શનમાં આવી હતી અને આ બનાવ અંગે પૂજારી પરિવારના નિવેદનો લઈને કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી। ગઈકાલ તારીખ 16 ઓક્ટોબર રવિવારના રોજ સાંજે 6:30 કલાકની આસપાસ કલ્યાણનગર વિસ્તાર છે, સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યાં ફરિયાદી જે છે ભરત વિઠ્ઠલ ઠાકોરના છોકરાઓ, કલ્યાણનગર સોસાયટીના બધા જે છોકરાઓ છે એ બધા ક્રિકેટ રમતા હતા, એમાં એક છોકરા દ્વારા બીજા છોકરાને, ફરિયાદીના છોકરાને બોલ વાગી ગયો છે, પીઠમાં બોલ વાગ્યો હતો તે બાબતે પછી જે ફરિયાદીના છોકરાના મા બાપને પરિવારવાળા છે એ સામે કહેવા ગયા કે આવી રીતના બોલ વાગ્યો છે। એમાં બંને પરિવારો વચ્ચે બોલાચાલી થતાં થોડીક સિચ્યુએશન ઉગ્ર થઈ ગઈ અને તે બાબતે બંને પરિવારો વચ્ચે થોડુંક હાથાપાઈને મારામારી થઈ ગઈ છે, જે બાબતે ફરિયાદી પક્ષેના પરિવારજનોને સામાન્ય ઈજાઓ થઈ છે, તે બાબતે એ લોકોને SSG હોસ્પિટલ ખાતે સારવાર અપાવ્યા બાદ તમામ વિગતની જાણ સયાજીગંજ પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે અને સારવાર બાદ એ લોકોની ફરિયાદ કાયદેસરની નોંધવામાં આવી છે। ફરિયાદી પક્ષે સંપૂર્ણ વિગતો હકીકતો જાણ્યા બાદ 9 આરોપી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેમાંથી 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે અને હાલ તપાસ ચાલુ છે। એ બાબતની હવે જે આગળની તપાસ છે અત્યારે એકચ્યુઅલી બહુ પ્રીમેચ્યોર સ્ટેજ ઓફ ઇન્વેસ્ટિગેશન છે, એટલે કયા હથિયાર વાપર્યા છે, હથિયાર વાપરા છે કે કેમ, એ તમામ બાબતોની તપાસ અત્યારે ચાલુ છે, પણ હાલ અત્યારે ફરિયાદી પક્ષે કોઈ પણ જાતની ગંભીર ઈજાઓ બાબતની પ્રોબ્લેમ નથી અને તમામ અત્યારે સાજા માજા અને તંદુરસ્ત છે। અત્યારે હાલ બધા કોવિડ ટેસ્ટમાં અને આઇસોલેશનમાં છે, જેની ડિટેલ્સ જેમ જ બાકી થશે એમ આપણે બધાને જણાવવામાં આવશે। સ્થાનિક છે ના, અમે એવું નથી કહેતા કે ફરિયાદી જે જૂઠું બોલી રહ્યા છે, પણ ફરિયાદી અહીંયા પોલીસ સ્ટેશનમાં જે પણ હકીકત જાહેર કરી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આવું કોઈ જાહેર સ્થળ પર કંઈ કરવામાં આવ્યું હશે તો તે બાબતની બી સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે।